नमस्कार मित्रों, स्वागत है तमारो उमिया फूड चैनल पर। आज आप जे बाहर मार्केट में मळे छे एवी रबड़ी बनावा जई रह्या छीए। रबड़ी माटे मैं अहीं 800 ml दूध लीधेलू छे। हवे आ दूध ने गरम करवानो छे। अहीं मैं फूल फेट मिल्क लीधेलू छे। तमे जोई शको छो दूध में उभरो आवा लागे छे। हवे बिलकुल आपणे कंटीन्यू आने हलावीशुं। रबड़ी बनावता वक्ते थोड़ू हेवी बॉटमनुं मासन लेवानुं छे, जेथी करी आने नीचे बळी ना जाए। हवे आपणे आने कंटीन्युअसली हलावीशुं। तमे जोई शको छो दूध गाढ़ू थवा लाग्युं छे। हवे आपणे जे एनी साइडमां मलाई आवे छे एने आ रीते जे वासण होय ए वासण उपर चढ़ावता जईशुं। आ रीते जे मलाई उपर चढ़ावेली होय रच्छेदार रबड़ी बने छे, ए स्वादमां खूब सरस लागे छे। तमे जोई शको छो दूध लगभग बळवा आवी गयुं छे। 4 tablespoons અહીં મેં ખાંડ લીધેલી છે અને મિક્સ કરી દઈશું। ખાંડના પાણીને આપણે બળવા દઈશું। રબડી બનીને તૈયાર થવાની લગભગ એક છેલ્લું સ્ટેજ હોય એટલે એમાં આપણે થોડા ડ્રાય ફ્રૂટ્સ ઉમેરીશું અને એનો સ્વાદ એન્હેન્સ કરવા માટે ઇલાયચી પાવડર। હવે આ સ્ટેજ પરફેક્ટ છે રબડીનું, તમે જોઈ શકો છો। આ ટાઈમે ગેસની ફ્લેમને આપણે ઓફ કરી દઈશું, કેમ કે હજુ રબડી ઠંડી થશે એટલે વધારે ઘટ્ટ લાગશે। એકદમ ઠંડી રબડી થઈ ગઈ છે। હવે જે આપણે સાઈડમાં જે એની મલાઈ ચીપકાયેલી હતી એ ઉકળી દઈશું। આનો સ્વાદ એ ખૂબ સરસ લાગે છે રબડીમાં। હવે એને એક સર્વિંગ બાઉલમાં લઈ લઈશું। હજુ એકદમ ઠંડી નથી થઈ, જો ફ્રીજમાં મૂકશો તો એકદમ સરસ ઘટ્ટ થઈ જાય છે। ઉપર બીજા કાજુ બદામ પિસ્તાની કતરણ ઉમેરી દઈશું। એકદમ સરસ બહાર જેવી લચ્છેદાર રબડી તૈયાર છે, તમે જોઈ શકો છો। એકદમ દાણાદાર રબડી પણ બનેલી છે।